હેલો ફ્રેન્ડ્સ, કેરીનું શાક, કેરીની ચટણી અને કેરીનો છુંદો એવી ઘણી વાનગી તમે કેરીમાંથી બનતી ખાધી હશે, પણ આજે આપણે એક કેરીમાંથી એવી નવી વાનગી બનાવીશું કે એ તમે જોતા જ બનાવવા લાગશો. તો અહીંયા મેં એક કેરી લીધી છે, ટોટાપુરી કેરી આવે એ જ લીધી છે, જે થોડી ખટાશમાં પણ ઓછી હોય છે. તો અહીંયા આપણે આખી કેરીનો નથી યુઝ કરવાના, અડધી જ કેરીનો યુઝ કરવાના છે. તો સરસ રીતે ધોઈને લીધી છે, તો અડધો ભાગ એનો મેં કટ કરી લીધો છે. હવે આ કેરીને આપણે છોલી લઈશું. આ વાનગી તમે ફક્ત 5 થી 10 જ મિનિટમાં એકદમ ઇઝીથી બનાવી શકશો. તો આ રીતે મેં કેરીને છોલી લીધી છે. હવે આપણે એક આ રીતે છીણી આવે તે લઈશું. અહીંયા મારી પાસે નાની છે તો મેં નાની જ લીધી છે. તમારી પાસે જો થોડી મોટી છીણી હોય તો એ બી તમે લઈ શકો છો. હવે આ રીતે આપણે આ કેરીને છીણી લઈશું. તો અહીંયા મેં કેરીને આ રીતે છીણી લીધી છે. હવે અહીંયા મેં એની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી, બે લીલા મરચાં અને થોડા 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન અને 5 થી 6 જેટલી લસણની કળીને ઝીણા ઝીણા ટુકડામાં કરી લીધી છે. હવે આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય પછી અહીં આપણે 1/4 ચમચી રાઈ એડ કરી દઈશું. હવે રાઈને આપણે સારી રીતે તતડવા દઈશું. રાઈ સરસ રીતે તતડી જાય પછી કટ કરેલી લસણને આપણે એડ કરી દઈશું અને એની સાથે મરચાં પણ એડ કરી દઈશું. હવે આને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. હલકો એવો લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લસણને સાતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. હવે 2 સૂકા મરચાં એડ કરીશું, એને પણ આપણે તેલમાં થોડા સાતળી લઈશું. હવે તરત જ આપણે જે ડુંગળીને કટ કરીને રાખી હતી અને મીઠા લીમડાના પાન છે એને પણ આપણે એડ કરી દઈશું. ડુંગળીને અહીંયા આપણે વધારે નથી સાતળવાની, થોડી સોફ્ટ થઈ જાય અને એની કચાશ નીકળી જાય ત્યાં સુધી જ આપણે સાતળવાનું છે. તો અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે 1/2 નાની ચમચી આપણે હળદર એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે કેરીને આપણે જે છીણીને રાખી હતી એને આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ડુંગળી અને કેરીને આપણે 3 થી 4 મિનિટ માટે આપણે એને સરસ રીતે સાતળી લઈશું. અહીંયા મેં 3/4 યાને કે 1/4 કપ જેટલા બાસમતીના ચોખા 1/2 કલાક માટે પલાળી અને પછી એને બોઇલ કરી લીધા હતા, પાણી નિતારી અને પછી આ રીતે છૂટા છૂટા એને ફેલાવી દીધા હતા કે જેથી આપણો આ પુલાવ એકદમ છૂટો છૂટો તૈયાર થાય. એને એડ કરી દઈશું. તો ગરમીની સિઝન શરૂ થાય એટલે બજારમાં કેરીઓ આવવાની શરૂઆત જ થઈ જાય છે. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. મેંગો રાઈસ તમને ખૂબ જ પસંદ આવશે. હવે હલકા હાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. કેરીની ઘણી બધી વાનગીઓ તમે ખાધી હશે, પણ એકવાર આ રીતે તમે મેંગો રાઈસ જરૂરથી બનાવજો, ખૂબ જ પસંદ આવશે. સાંજે કે બપોરે શું બનાવવું એવું તમને થાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. લેમન રાઈસ આપણે બનાવીએ એના જેવો જ એનો ટેસ્ટ લાગે છે. હવે ઉપરથી આપણે થોડું
ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું, કેમ કે પાણી આપણે ભાતમાંથી નિતારી દઈએ ત્યારે મીઠાનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે એટલા માટે. અને થોડું પાણી ઉપરથી છાંટી દઈશું કે જેથી આપણા રાઈસ કડક કડક નહીં પણ એકદમ સોફ્ટ બની રહે. હવે ફરીથી આપણે એને સરસ રીતે હલકા હાથે રાઈસ તૂટી ન જાય એ રીતે હલાવી લઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને 5-1 મિનિટ થવા દઈશું. તો આજની આ અલગ રેસીપી તમને પસંદ જ આવી હશે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરજો કે જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય. અહીંયા હળદર થોડું ઓછું લાગે છે પણ ફરીથી આપણે એને ઢાંકીને રવા દઈશું ત્યારે એકદમ એનો પરફેક્ટ કલર આવી જશે. હવે ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 5-10 મિનિટ જેવું રવા દઈશું. પછી તમારે સર્વ કરવાનું એટલે તમારા રાઈસ એકદમ સોફ્ટ રહેશે, કડક કડક બિલકુલ પણ નહીં રહેશે. અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મેંગો રાઈસ આપણા રેડી છે. એને તમે ગરમાગરમ બપોરે કે સાંજે તમે બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મને જરૂરથી જણાવજો. એકદમ ઝટપટ આ વાનગી તમારી બની જશે. શું બનાવવું એવું મૂંઝવણ હોય તો તમે આ વાનગી જરૂરથી ટ્રાય કરી શકો છો. હવે ગરમ ગરમ એને આપણે સર્વ કરી લઈશું. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. થેન્ક્સ ફોર વોચિંગ.